ને સેફટી આપવી જોઈએ કે જેના કારણે પુરાવામાં ક્યાંય પણ ખરો જ ના આવે, જે વિક્ટીમ છે એને કોઈ પણ જાતની અસર ન થાય અને એ પોતાની ફરિયાદ ઉપર કાયમ રહી શકે એના માટે છોકરીને સિક્યોરિટી અપાઈ હતી પણ એ દિવસે સિક્યોરિટી વાળો ખોઈ ગયો જયારે એનું અત્યારે એક્સિડન્ટ થયું. એટલે સાહેબ તમે કહો તો સરકારે આપવું જોઈએ, ન આપવું જોઈએ, ઓલું તોલું પોલું, પણ ફાઈનલી તે છોકરીનો એક્સિડન્ટ કેટલો ખરાબ એક્સિડન્ટ થયો છે ખબર છે ને? આ તો સારું છે અત્યારે સેનગર ને આઈ થિંક એને સમયનો અભાવ છે સરકાર આપણે રમીએ છીએ આપણે બધા ઘણા બધા લોકો અને તત્વચિંતકો બધા જ્ઞાન વાળા માણસો બધા કહે છે કે હવે ક્યાંક કાયદામાં સુધારા લાવવાની જરૂર છે, લાવવું પણ જોઈએ. સુધારા લાયા છે પણ એનું અમલીકરણ પણ કરવું એટલું જ જરૂરી છે. પણ રુઝાનજી સવાલ અહીંયા એ છે કે આવા કેસોની અંદર રાજકારણીઓ રાજકારણ કરતા હોય છે, પોતાનો રાજકીય રોટલો છે. જો દેશની અંદર 370 હટાવી દેવામાં આવતી હોય, દેશની અંદર ત્રિપલ તલાક લાવવામાં આવતો હોય, અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવતો હોય, તો પછી આવા કેસોની અંદર પણ તમે સામાજિક કાર્યકર છો તો આવા પોલિટિશિયન્સ પણ ભટકાતા હશે ને તમને? ફૂટબોલ રમ્યા ને પેલા ભાઈ રમ્યા હતા ને ફૂટબોલ આપણી બેન જોડે, અને પછી આવ્યું શું ફાઇનલી? મારી બેન બિચારી હોસ્પિટલમાં બિચારી ચઢાઈ હતી, આઈવીએફ ચઢાઈ હતી, તો કહ્યું કે બેને સેટિંગ કર્યું. અરે શું બિચારા બેન સેટિંગ કરે? ભાઈઓ ભાઈઓ અંદર સેટિંગ કરીને બેનની બલી ચઢાઈ દીધી હતી ફૂટબોલ રમી રમીને. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, એટલે મારો ગુસ્સો સાહેબ ત્યાં છે. અલ્ટિમેટલી આજની તારીખમાં પ્રોબ્લેમ એ જ થઈ રહ્યો છે સાહેબ કે બે બેન માથું ઉઠાવે છે તો એ લોકોનું માથું કચડી દેવામાં આવે છે અને એમની પર માસલા જોવામાં આવે છે કે આને સેટિંગ કર્યું ને. હવે આવા બહેનો પાછા બોલે કે પેલો સેટેલાઇટ તો મુઓ ગયો, સેટેલાઇટ તો કેસ એવા 40-50 કેસ ભાડમાં ગયા, પણ મારા જે 8000 કેસ છે એનું શું? એને તો કોઈ યાદ નથી કરતું એ 40 કેસ ને યાદ કરતું. જેમિનીબેન, કાયદો બધા માટે સરખો હોય છે. આરોપીઓ ત્યાં સુધી આરોપીઓ હોય છે કે જ્યાં સુધી તેની ઉપર લાગેલો કેસ